वडोदरा में 50% सिटी बसों बंद कराई। संक्रमण वधता सिटी बस संचालकों आ निर्णय। कोरोना ना लीधे मुसाफरो न मळता 50% बस बंद करवामां आवी। 160 मांथी हवे मात्र 32 रूट पर 80 बसो ज दोड़शे। अगाउ दररोज 1.25 लाख लोको करता हता मुसाफरी। संक्रमण वधता हवे 8 થી 9 હજાર लोको ज मुसाफरी करी रह्या छे। वडोदरामां सतत कोरोना वायरसना केसमां वधारो थई रह्यो छे, जेना कारणे पब्लिक ट्रांसपोर्टमां लोको मुसाफरी करवानुं टाळी रह्या छे। त्यारे वडोदराना सिटी बस सर्विस द्वारा 50% बसमां घटाडो करवानो निर्णय लेवामां आव्यो छे। અને આપ જોઈ શકો છો અત્યારે અમે જે સિટી બસ મથક છે ત્યાં ઉપસ્થિત છે કે જ્યાં અહીંયા કાગડા ઉડી રહ્યા છે, જે બસો છે તે અહીંયા લાઇનસર બંધ જોવા મળી છે, કારણ કે 50% જે બસ છે તે બંધ કરવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે। અને ચોક્કસથી જે રીતના મુસાફરોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે તેના કારણે બસો જે મુસાફરો મળવા જોઈએ તેટલા નથી મળી રહ્યા, અને તેના કારણે આજે બસો બંધ કરવાનો નિર્ણય જે લેવામાં આવ્યો છે। કુલ 180 બસ જે છે તે ચાલુ છે, તેમાંથી 50% બસો બંધ કરી દેવામાં આવી છે, અને 50% બસો અત્યારે કાર્યરત છે। શા માટે આવો નિર્ણય કરવો પડ્યો આપણી સાથે વાત કરવા માટે સિટી બસ મથકના મેનેજર છે નરેન્દ્રસિંહ રાણા, તેમની સાથે વાત કરીશું। રાણા સાહેબ, શું કહેશો, કેમ 50% બસ બંધ કરવાનો નિર્ણય લીધો? જે પેસેન્જર છે એ આપણે પહેલાં 1.25 લાખ પેસેન્જર હતા, એ ઓછા થઈને સીધા 8 થી 9 હજાર પેસેન્જર થઈ ગયા છે। એટલે કોઈ એટલી બધી બસો ચલાવવાનો કોઈ એનો અર્થ રહેતો નથી, કેમ કે ડ્રાઈવર કન્ડક્ટરને તો પગાર દેવા પડે, ઉપરથી આજે CNG ને એનું તો થોડુંક બચત થાય અમારે એ આશયથી, અને અમસથી વધારેમાં વધારે અહીંયા બસો પડી રહેતી હતી અને એક પણ પેસેન્જર વગરની બસો દોડવા માંડી હતી અમારી। એટલે આજથી અમે 80 બસ જ ચાલુ રાખીએ છીએ અને કાપ મૂકેલો છે, અને રૂટ એક પણ બંધ કરેલો નથી। ફ્રિકવન્સી ઘટાડી દીધી, દર 5 મિનિટે બસ હતી એ હવે 15 મિનિટે બસ મળશે, અને ફ્રિકવન્સી ઘટાડી છે દરેક રૂટ એમને એમ છે। અને લોકલ ટ્રેન કે લોકલ ટ્રેન બંધ છે, શાળા કોલેજો બંધ છે, એક ટ્રેન આવે અને ઊભી રહે એટલે અમારે લગભગ 35 થી 40 બસ ભરાઈ જાય, લોકલ ટ્રેન જ બંધ છે। શાળા કોલેજો જે વિદ્યાર્થી પાસ માટે આવતા હતા એ પણ સદંતર બંધ છે, અને પબ્લિક અત્યારે ડર બેસી ગયો છે, બહુ ડરનો માહોલ લાગે છે, એટલે પબ્લિક અત્યારે બહાર નીકળતું નથી, પબ્લિક જાગૃત થઈ ગયું છે, કામ વગર કોઈ પબ્લિક બહાર નીકળતું નથી, એની માટે બસો ખાલી ફરતી હોવાથી બસો બંધ કરેલી છે। જે રીતના અત્યારે સ્ટેશન પર કોઈ જોવા નથી મળી રહ્યું, પિકઅપ અવર્સનો ટાઈમ છે જ્યાં લોકો બસમાં બેસવા માટે આવતા હોય છે, આવી પરિસ્થિતિ ક્યારથી છે કે આવી આખું સુમસામ હાલતમાં સ્ટેશન જોવા મળે છે? જે આ લોકડાઉન બીજું લાગુ પડ્યું અને માનો કે છેલ્લા 1.5 મહિનાથી આ સ્થિતિ છે, નહીંતર એક સમય હતો કે સાંજે 4 થી લઈને રાતના 8 વાગ્યા સુધી એટલું બધું પબ્લિક હોય ને કે આપણે અહીંયા બસ ચલાવવી મુશ્કેલી પડે એમ, બસ પાછળ લેવી આગળ લેવી અને પબ્લિક એટલું બધું માનતું નહોતું ક્યાંય, એની બદલે અત્યારે તો સાવ સુમસામ ડેપો પડ્યો છે, તમે જોઈ શકો છો। અત્યારે પીક અવર્સનો ટાઈમ છે, આજે પાછો સોમવાર છે જે ચાલુ દિવસ અને પ્રથમ દિવસ કહેવાય, એટલે તો પબ્લિક બહુ હોય પણ એની બદલે અત્યારે કોઈ પબ્લિક જ દેખાતું નથી। તો જે રીતના વાત કરી સિટી બસના મેનેજર સાથે કે તેઓ કહી રહ્યા છે કે સતત મુસાફરની સંખ્યામાં ઘટાડો થતાં 80 બસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ચોક્કસથી બસો બંધ કરવામાં આવી છે, પરંતુ જે રૂટ છે તેમાં ઘટાડો નથી કરવામાં આવ્યો। જે બસ 5 મિનિટમાં મળી જતી હતી એક રૂટની, તે હવે 15 મિનિટમાં મળશે, અને ચોક્કસથી સતત જે કેસીસ વધી રહ્યા છે ત્યારે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટની જે સેવા છે તેનો ઉપયોગ કરવાનો ટાળી રહ્યા છે, અને પોતાના વ્હીકલ પર જ એક સ્થળેથી બીજા સ્થળે ટ્રાન્સફર કરતા લોકો ફરી રહ્યા છે। ત્યારે સતત આ જે કોરોના વાયરસની અસર છે તે લોકો પર તો જોવા મળી છે, સાથે જે સિટી બસની સેવા છે તેના પર પણ અસર થઈ છે। કેમેરામેન હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।